શાળાના દરવાજા પાસે કેટલાક બાળકો પ્રવેશ માટે ઊભા છે એક હરોળમાં પાંચ બાળકો ઊભા છે બીજી હરોળમાં બીજા પાંચ બાળકો ઊભા છે તે જ રીતે ત્રીજી હરોળમાં પાંચ બાળકો ઊભા છે અને ચોથી હરોળમાં પણ પાંચ બાળકો ઊભા છે આમ દરેક આડી હરોળમાં પાંચ બાળકો છે અને આવી કુલ ચાર હરોળ છે એટલે કે પાંચ ગુણ્યા ચાર બરાબર વીસ એટલે કે અહીં કુલ વીસ બાળકો છે આ ચાર બાળકોમાંથી હવે એક હરોળના બાળકો શાળામાં જતા રહ્યા તેથી હવે અહીં કુલ ત્રણ હરોળ વધી દરેક હરોળમાં બાળકોની સંખ્યા પાંચ છે અને આવી ત્રણ હરોળ છે તેથી કુલ બાળકોની સંખ્યા પંદર થાય વધુ એક હરોળમાં બાળકો જતા રહ્યા તેથી બાળકોની બે હરોળ બાકી રહી દરેક હરોળમાં બાળકોની સંખ્યા પાંચ છે અને આવી કુલ બે હરોળ છે તેથી કુલ બાળકોની સંખ્યા પાંચ ગુણ્યા બે બરાબર દસ થાય વધુ એક હરોળના બાળકો જતા રહ્યા તેથી કુલ પાંચ બાળકોની એક હરોળ વધી બાળકોની સંખ્યા પાંચ છે અને હરોળની સંખ્યા એક છે તેથી પાંચ ગુણ્યા એક બરાબર પાંચ બાળકો રહ્યા આમ આપણે જોયું કે પાંચ બાળકોવાળી ચાર હરોળમાં બાળકોની કુલ સંખ્યા હતી પાંચ ગુણ્યા ચાર બરાબર વીસ એક હરોળના બાળકો જતા રહેતા બાળકોની કુલ સંખ્યા હતી પાંચ ગુણ્યા ત્રણ બરાબર પંદર તેમાંથી પણ એક હરોળના બાળકો જતા રહેતા બાળકોની સંખ્યા રહી પાંચ ગુણ્યા બે બરાબર દસ અને એમાંથી પણ એક હરોળના બાળકો જતા રહેતા બાળકોની સંખ્યા રહી પાંચ ગુણ્યા એક બરાબર પાંચ અહીંયા આપણે જોયું કે પાંચ પાંચ બાળકોની એક જ લાઈન વધી તો આપણને કુલ પાંચ બાળકો મળ્યા હતા જો સાત બાળકોની એક હરોળ હોય તો બાળકોની કુલ સંખ્યા સાત ગુણ્યા એક બરાબર સાત થાય અને જો બાર બાળકોની એક હરોળ હોય તો બાળકોની કુલ સંખ્યા થાય બાર ગુણ્યા એક બરાબર બાર આ જ રીતે જો એ ખરોડમાં પંદર બાળકો ગોઠવાયેલા હોય તો આપણને બાળકોની કુલ સંખ્યા પંદર ગુણ્યા એક બરાબર પંદર મળશે અહીં જમણી બાજુના ગુણાકાર તરફ નજર કરીએ તો આપણે જોઈ શકીએ છીએ કે કોઈ પણ પૂર્ણાંકનો ગુણાકાર એક સાથે કરતાં તે જ પૂર્ણાંક મળે છે હવે ઋણ પૂર્ણાંકનો એક વડે ગુણાકાર કરતા શું પરિણામ મળે તે આપણે જોઈએ ઉદાહરણ તરીકે ઋણ પાંચનો ચારની સાથે ગુણાકાર કરવો હોય તો આપણે સૌ જાણીએ છીએ તેમ ગુણાકાર એ પુનરાવર્તિત સરવાળો છે તેથી ઋણ પાંચનો ચાર વખત સરવાળો કરવો પડે જેથી જવાબ આપણને ઋણ વીસ મળે એ જ રીતે ઋણ પાંચ ગુણ્યા ત્રણ કરવા માટે ઋણ પાંચનો ત્રણ વખત સરવાળો કરતાં ઋણ પંદર મળે તથા ઋણ પાંચ ગુણ્યા બે કરવા માટે ઋણ પાંચનો બે વખત સરવાળો કરતાં ઋણ દસ મળે તે જ રીતે ઋણ પાંચ ગુણ્યા એક કરવા માટે ઋણ પાંચ એક વખત લેતાં જવાબ આપણને ઋણ પાંચ મળે અહીં ઋણ પાંચ ગુણ્યા એકનો ગુણાકાર ઋણ પાંચ મળ્યો તે જ રીતે અન્ય ઋણપૂર્ણાંકોનો એક સાથે ગુણાકાર કરીએ તો તે જ ઋણપૂર્ણાંક મળશે જેમ કે ઋણ આઠ ગુણ્યા એક બરાબર ઋણ આઠ ઋણ પંદર ગુણ્યા એક બરાબર ઋણ પંદર ઋણ બસો ચોપન ગુણ્યા એક બરાબર ઋણ બસો આમ અહીં આપણે જોઈ શકીએ છીએ કે કોઈપણ ઋણપૂર્ણાંકનો ગુણાકાર એકસાથે તે જ પૂર્ણાંક મળે છે અહીં આપણે કેટલાક વધુ ઉદાહરણ જોઈએ સાત ગુણ્યા એક કરતાં જવાબમાં કઈ સંખ્યા આવશે હમ સાતનો ગુણાકાર એક સાથે કરીશું તો જવાબમાં આપણને સાત મળશે ઋણ આઠનો ગુણાકાર એક સાથે કરીશું તો જવાબમાં આપણને ઋણ આઠ મળશે તે જ રીતે ઋણ ચૌદ ગુણ્યા એક કરતાં ઋણ ચૌદ અને શૂન્ય ગુણ્યા એક કરતાં શૂન્ય મળશે અહીં આપણે એ વિચારવાનું છે કે ઋણ અઠ્યાવીસનો એવી કઈ સંખ્યા સાથે ગુણાકાર કરવામાં આવે તો જવાબમાં આપણને ઋણ અઠ્યાવીસ જ મળે તમે સાચું વિચારી રહ્યા છો ઋણ અઠ્યાવીસનો એક સાથે ગુણાકાર કરતાં ઋણ અઠ્યાવીસ જ મળે હવે એવી કઈ સંખ્યાનો ગુણાકાર એકસાથે કરવામાં આવે તો જવાબમાં આપણને પચાસ મળે ખૂબ સરસ પચાસ તો ગુણાકાર એકસાથે કરવામાં આવે તો જવાબમાં આપણને પચાસ મળશે અહીં આપણે જોઈ શકીએ છીએ કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર એકસાથે કરતાં તે જ પૂર્ણાંક સંખ્યા મળે છે આથી એક એ ગુણાકારની તટસ્થ સંખ્યા છે વ્યાપક રીતે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા એ માટે એ ગુણ્યા એક બરાબર એક ગુણ્યા એ બરાબર એ હવે આપણે એ પણ જોઈએ કે શું ઋણ એક પણ ગુણાકાર માટે તટસ્થ સંખ્યા છે કે નહીં તે જાણવા માટે આપણે કેટલીક સંખ્યાઓના ઋણ એકની સાથે ગુણાકાર કરીએ અહીં આપણે ચાર અને ઋણ એકનો ગુણાકાર કરીશું તો આપણને ઋણ ચાર મળશે અહીં સ્પષ્ટ દેખાય છે કે ચારનો ગુણાકાર ઋણ એક સાથે કર્યો તો આપણને ચાર મળ્યા નથી એટલે કે તે જ પૂર્ણાંક સંખ્યા મળતી નથી એનો મતલબ એ થયો કે ઋણ એક એ ગુણાકાર માટે તટસ્થ સંખ્યા નથી કેટલાક અન્ય ઉદાહરણ જોઈએ તો ઋણ નવ ગુણ્યા ઋણ એક કરીશું તો આપણને નવ મળશે ઋણ ચૌદ ગુણ્યા ઋણ એક કરીશું તો જવાબ ચૌદ મળશે પંદર ગુણ્યા ઋણ એક કરીશું તો જવાબ ઋણ પંદર મળશે અહીં આપણે જોઈ શકીએ છીએ કે કોઈપણ પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર ઋણ એક સાથે કરતાં તે જ પૂર્ણાંક સંખ્યા મળતી નથી પરંતુ તે પૂર્ણાંકની વિરોધી સંખ્યા મળે છે આથી ઋણ એક એ ગુણાકાર માટે તટસ્થ સંખ્યા નથી વ્યાપક રીતે કોઈપણ પૂર્ણાંક સંખ્યા એ માટે એ ગુણ્યા ઋણ એક બરાબર ઋણ એક ગુણ્યા એ બરાબર ઋણ એ મળે એટલે કે જે તે પૂર્ણાંકની વિરોધી સંખ્યા મળે